ગત તારીખ ઓગણીસમી જાન્યુઆરીના રોજ ભાવનગર શહેરના કાળિયાબીડ ભગવતી સર્કલ નજીક રાજપૂત યુવકની નવ જેટલા ઈસમો દ્વારા ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી ત્યારે આ બનાવવામાં હજુ સુધી આઠ આરોપીઓ ઝડપાયા નથી ત્યારે પોલીસની તેઓ બહાર પાડશે ત્યારે તળાજા ખાતે તળાજા તાલુકા યુવા કારડિયા રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું ગત તારીખ ઓગણીસમી જાન્યુઆરીના રોજ ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ નજીક રાજપૂત યુવાન સુજાંતસિંહ પરમારની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી જેમાં નવ સંડોવણી હોય જે પૈકી આઠ આરોપીઓ હજુ ફરાર હોય જેના પગલે રાજપૂત સમાજમાં રોષ જોવા મળ્યો હતો જે તમામને ઝડપી લેવાની માંગ સાથે તળાજા ખાતે તાલુકાના ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના આઠસોથી નવસો યુવાનો તથા વડીલો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી પૂર્વે સમાજની મિટિંગમાં સમાજના લોકો દ્વારા પોલીસ તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા હજુ એક આરોપીને ધરપકડ કરવામાં આવી હોય અને હજુ આઠ આરોપીઓ હવામાં ઓગળી રહ્યા હોય તેવી નીતિના વિરુદ્ધમાં તળાજા ખાતે બહોળી સંખ્યામાં હાજર રહીને મામલતદારને આવેદનપત્ર આપીને વહેલી તકે આ બનાવના તમામ આરોપીને ઝડપી પાડવા માટે માંગ કરી હતી આજે પ્રાંત કચેરીમાં તારીખ ઓગણીસના રોજ જે બનાવ બન્યો અમારા કેરાળા ગામના તરવરિયા યુવાન જેની સરા જાહેર હત્યા કરવામાં આવી આજ સુધી તોમદારો હજી પકડાના નથી ત્યારે સમગ્ર સમાજ દ્વારા મામલતદાર સાહેબ અને પ્રાંતસિંહને આવેદનપત્ર આપી તાત્કાલિક આ લોકોની ધરપકડ થાય અને કડકમાં કડક સજા થાય એના માટે સમગ્ર તાલુકામાંથી કારડિયા રાજપૂત સમાજના યુવાનો એકત્ર થઈ સાહેબને આવેદન પત્ર માટે આજનો અમારો કાર્યક્રમ હતો અમારી બધાની માંગણી છે કે ઝડપથી આ નરાધમોને પકડી કડકને કડક સજા કરવામાં આવે અન્યથા ઘણા દિવસો થઈ ગયા છે ત્યારે આ પણ એક એવો સમાજ છે કે જેના કાયદો હાથમાં ના લે એના માટે અમારા આગેવાનોએ સરકારશ્રીમાં અને